સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક વડાલી થી અમદાવાદ જતા પીરાણા પીઠ જતા કચ્છ કડવા પાટીદાર સમાજના રથ સહિત સંઘના લોકોનું સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ભાજપના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું. વડાલી થી અમદાવાદના પીરાણા પીઠ રથ લઈને જતા કચ્છ કડવા પાટીદાર સમાજનો ભાજપના સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પ્રાંતિજ ટોલ નાકા પાસે પગપારા નીકળેલ સંઘનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને રથમાં બિરાજમાન માના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી ધન્યતા અનુભવી હતી. તો આ સંઘમાં છેલ્લા 2 થી 7 વર્ષનો આરો પણ પગપારા જઈને ધોરી ધજાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો આ સંઘ છેલ્લા 125 વર્ષથી અવિરત સુવિધાઓ મેડિકલ સેવા સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ખડે પગે રહે છે અને 4 દિવસે માના ધામમાં પહોંચી માના દર્શન કરી ધન્યતા અનુભવશે. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ભાજપ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, એમડી રાઠોડ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તેઓએ પણ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. આપ પ્રેરણાપીત પીરાણા ખેડબ્રહ્મા વિજયનગર વડાલી ઈડર ત્યાંથી કચ્છ કડવા પાટીદાર સમાજ જે પગપાળા સંઘ લઈને જઈ રહ્યા છો, તમે જ્યાંથી જઈ રહ્યા છો ત્યાં ક્યાંક ને ક્યાંક હું રહી ચૂકેલી છું. ખેડબ્રહ્મામાં મેં 7 વર્ષ નોકરી કરી છે. વિજયનગરમાં મેં 1 થી 4 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. ઈડરમાં મેં સ્ત્રી અધ્યાપન મંદિરમાં PTC કરેલી છે. પછી જ્યારે પ્રાંતિજ રહેવા આવી ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજની સોસાયટી હતી ત્યાં અમે સર્વપ્રથમ રહેવા ગયા હતા. એટલે આપ પણ મારી સાથે ક્યાંક ના ક્યાંક આપનો સમાજ જોડાયેલો છે. આપ જે પગપાળા સંઘ લઈને જઈ રહ્યા છો એ એક આપની અંદર જે સનાતન ધર્મ છે આપણામાં એને એક જાગૃત કરી રહ્યા છો, એને મજબૂત કરી રહ્યા છો. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આપણું જે સ્વપ્ન હતું અયોધ્યા રામ મંદિરનું એમણે આપણી ધાર્મિક લાગણીઓને સમજીને સપનું એમણે ખૂબ મહેનત કરીને પૂરું કર્યું છે. પાવાગઢમાં ધજાનું રોહણ કર્યું છે. જ્યારે આપણા ધર્મને સનાતન ધર્મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આટલો આગળ લઈ જઈ રહ્યા છે, આપણામાં ધાર્મિક જાગૃતિ લાવી રહ્યા છે. આજે યુવાનો અને ભાઈઓ બહેનો તમે જુઓ શ્રીરામના નારા લગાવી રહ્યા છે, સનાતન ધર્મના નારા લગાવી રહ્યા છે. આપ સૌની શક્તિ છે કે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આટલા આટલા કામ કરી રહ્યા છે, આપણા સૌના કામ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તો એ મહેનત કરી રહ્યા છે અને હજુ પણ આગળ એ આનાથી વધારે મહેનત કરવાના છે. એના માટે એમણે આપણને 405 નું લક્ષ્ય આપ્યું છે. એ સિદ્ધ કરવા માટે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે હું આપ સૌના આશીર્વાદ લેવા માંગુ છું અને આપ સૌ મને આપના આશીર્વાદ આપો અને આપણે અમારા સાબરકાંઠા આપણા સાબરકાંઠા અરવલ્લીનું જે નેતૃત્વ કરવાનું મને મોકો મળશે મહિલા તરીકે, તો આપ સૌના આશીર્વાદ થકી એ સિદ્ધ થશે એવી મને ખાતરી છે, મને વિશ્વાસ છે ભારત માતા કી. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રથ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રથ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ
શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.